શું તમે જાણો છો એવી શાકભાજી કે જે તમારા હૃદયને મજબૂત કરે, તમારા ફેફસાને સાફ કરે, તમારા લોહીના બગાડને દૂર કરે, તમારા સુગરને કંટ્રોલ રાખે, તમારી ચામડીની એલર્જીને કંટ્રોલમાં રાખે, દૂર કરે અને સાથે સાથે તમારા શરીરને ડિટોક્સ કરે? નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામથી. મિત્રો, આટલા બધા ફાયદા હોવા છતાં પણ આ શાક ધીરે ધીરે આપણી થાળીમાંથી ગાયબ થઈ રહ્યું છે. વિટામિન સી, પોટેશિયમ અને મિનરલ્સથી ભરપૂર આ શાક છે કંકોડા. કંકોડાનું નામ સાંભળવાથી ઘણા બધા લોકોનું મોઢું બગડી જાય એવું લાગે છે, પણ કંકોડાના લાભ જો તમે જોશો તો તમે જરૂર એને અઠવાડિયામાં 2-3 વાર તો ખાશો જ. મિત્રો, આયુર્વેદમાં કંકોડાના 8 અલગ અલગ ફાયદા બતાવેલા છે કે જે આપણે ક્યારેય નહીં સાંભળ્યા હોય, અને એનો ઉપયોગ કરવાની સાચી રીત બતાવેલી છે. આજના આપણા વિડીયોમાં આપણે જોશું કંકોડાના આ 8 ફાયદા, અને સાથે સાથે આયુર્વેદની રીતે કઈ 3 અલગ અલગ રીતે કંકોડાનું શાક બનાવવાથી કંકોડાનો સંપૂર્ણ ફાયદો આપણે થાય છે, અને આપણી પ્રકૃતિ પ્રમાણે કંકોડાનું સેવન કઈ રીતે કરવું જોઈએ. વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને વિનંતી છે કે આપનો કોઈ પણ પ્રશ્ન હોય, ડિઝીઝ માટે હોય, ડાયટ માટે હોય, હેલ્થ કે લાઇફસ્ટાઈલ માટે હોય, મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. અમારા દરેક વિડીયોમાં અમે અમારા 15 વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ, આયુર્વેદની સંહિતાઓના નોલેજ અને મોડર્ન મેડિકલ સાયન્સના આધારે એનો ઉત્તર આપતો વિડીયો બનાવવા માટે પ્રયત્ન જરૂર કરીએ છીએ. વડોદરાની નજીકથી મારી પાસે એક પેશન્ટ આવ્યા, કૃષ્ણકાંતભાઈ. 56 વર્ષની લગભગ ઉંમર હશે અને લાંબા સમયથી ડાયાબિટીસ કંટ્રોલ નથી થતું, વજન વધતું જાય છે, કફ શરદી ઉધરસની સમસ્યા રહે છે, શરીર ભારે લાગે છે અને આળસ આવે છે. આ પ્રકારની ફરિયાદ સાથે જ્યારે કૃષ્ણકાંતભાઈ મારી પાસે આવ્યા ત્યારે મેં એની પૂરી ડિટેલ હિસ્ટ્રી લીધી અને મને જાણવા મળ્યું કે એ ખોરાકમાં જે છે કાંઈક ને કાંઈક ભૂલ કરે છે. ખાસ કરીને એમની શાકભાજીમાં બટેકાનું પ્રમાણ ખૂબ વધારે હતું, જેને કારણે એમનું સુગર કંટ્રોલ નહોતું આવતું, સાથે સાથે એને કફ શરદી ઉધરસની સમસ્યા પણ રહેતી હતી. મેં કૃષ્ણકાંતભાઈને પ્રોત્સાહિત કર્યા કે તમે મારી દવા તો લો જ, પણ સાથે સાથે હું એક શાકભાજી તમને એવું બતાવીશ કે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકશે. મેં એમને સમજાવ્યું કે ચોમાસામાં કંકોડા ખૂબ આવે છે, તમે કંકોડાનો ઉપયોગ એવી રીતે કરો કે જાણે એ તમારા શાક નહીં પણ તમારા માટે ઔષધ બની જાય. એટલે કે તમે શાકનો ઉપયોગ તમારા ઔષધ તરીકે કરો, અને એની અલગ અલગ 3 રીત બતાવી. એમાંથી એમને માફક આવી રીતથી તમે કંકોડાનું શાક ખાવાનું શરૂ કર્યું, અને 1 મહિના પછી જ્યારે બીજી વાર એમનો ફોન આવ્યો ત્યારે એમનું સુગર ઘણી હદે કંટ્રોલમાં થઈ ગયું હતું, 3-4 કિલા વજન પણ ઘટ્યું હતું, અને કફ શરદીની સમસ્યા તો હવે રહી જ નહોતી. આપણી દવા અને કંકોડાના શાકના પ્રયોગથી એમને ખૂબ ફાયદો થયો. એમણે કીધું, સાહેબ હું અઠવાડિયામાં 2-3 વાર કંકોડાનું શાક ખાઉં છું, તમે કીધું એ પ્રમાણે વઘારીને ખાઉં છું, મને ખૂબ બેનિફિટ થાય છે. કંકોડાના આવા અલગ અલગ પ્રકારના બેનિફિટ આજે આપણે જોશું, અને સૌથી છેલ્લે વિડીયોમાં જોશું એને બનાવવાની સૌથી બેસ્ટ રીત. કર્કોટકી ફલમ કુષ્ઠમ હ્રલાસ અરુચિ નાશનમ શ્વાસ કાશ જ્વરાન હંતી કટુપાકમ ચ દીપનિમ. મહર્ષિ ભાવપ્રકાશે આ શ્લોકમાં કહ્યું છે, કર્કોટકી એટલે કંકોડા જે છે એ સ્વભાવમાં ઠંડા છે, પચવામાં ખૂબ હલકા છે અને અનેક પ્રકારના ફાયદા કરનારા છે. એમાંથી 8 ફાયદા આપણે આ પ્રમાણે આજે જોશું. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે ચામડીના કોઈ પણ રોગ હોય એ લોહીના બગાડને કારણે થાય છે. મહર્ષિ ચરક કહે છે, તિક્ત રસ એટલે કે કડવો રસ જે કાંઈ પણ છે, જેટલી પણ કડવી વસ્તુ છે, લોહીના બગાડને ઓછી કરે છે. કંકોડા કડવા હોવાને કારણે લોહીને શુદ્ધ કરનારા છે, એટલે ચામડીના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. આ વાતનો પુરાવો આધુનિક વિજ્ઞાન પણ આપે છે. જર્નલ ઓફ મેડિસિનલ ફૂડ નામના સામયિકમાં જણાવવામાં આવ્યું છે કે કંકોડામાં જે છે એન્ટીઓક્સિડન્ટની ભરપૂર માત્રા છે અને વિટામિન સી પણ ખૂબ હોય છે. એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સીના આ તત્વોને કારણે કંકોડા જે છે ચામડીના રિપેરિંગમાં ખૂબ જ અગત્યના છે. ચામડીના નવા કોષો બનાવે છે, કોલેજન નિર્માણ કરે છે અને કોલેજન નિર્માણ થવાને કારણે ચામડી ખૂબ રિપેર થઈ જાય છે. આથી કંકોડા જે છે આધુનિક વિજ્ઞાનના મત મુજબ પણ સ્કિન ડિઝીઝ માટે ખૂબ ઉપયોગી કહેલા છે. બીજો ફાયદો છે હ્રલાસ અરુચિ નાશનમ, એટલે કે જો તમને ભૂખ ન લાગતી હોય, ખોરાકમાં રુચિ ન થતી હોય, ઉબકા જેવું આવતું હોય, ત્યારે સ્વાદિષ્ટ રીતે બનાવેલું કંકોડાનું શાક ધીરે ધીરે તમારી પાચન શક્તિને સુધારે છે અને ભૂખમાં વધારો કરે છે. કંકોડાને આયુર્વેદમાં દીપ નિયમ કહ્યું છે. દીપન એટલે શું? દીપન એટલે ભૂખને વધારનાર. એટલે કંકોડાનું શાક જે છે એ તમારી ભૂખને વધારી શકે છે અને ખૂબ મદદરૂપ થાય તમારા પાચનને સુધારવા માટે.
આધુનિક વિજ્ઞાન મુજબ જર્નલ ઓફ ડાયટેટિક ફૂડમાં એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે તમે કંકોડાનું શાક ખાઓ છો તેમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં છે. આ ફાઈબરને કારણે એ તમારા પાચનને સુધારે છે અને પેટ સાફ રાખવા મદદરૂપ થાય છે. આથી કંકોડા જે છે એ ભૂખ પણ લગાડે છે, પેટ સાફ રાખે છે અને પાચનને સુધારે છે. આથી એને અરુચિનાશનમ, હલ્લાસ અરુચિનાશનમ કહેવામાં આવેલું છે. ત્રીજું છે જ્વરાન્હંતી. કંકોડા જે છે આપણે બધા જ જાણીએ છીએ કે ચોમાસામાં આવતી શાકભાજી છે. ચોમાસામાંની ઋતુમાં જ વાયરલ તાવ ખૂબ જ વધારે હોય છે. શરદી, ઉધરસ અને વાયરસના ચેપને કારણે તાવ આવી જાય છે. આવા સમયમાં પ્રકૃતિ આપણા માટે કંકોડાનું નિર્માણ એટલે જ કરેલું હોય એવું લાગે છે. કંકોડાના શાકને તલના તેલ, લસણ અને અજમામાં વઘારીને લેવાથી કફને કારણે જે તાવ આવ્યો હોય એ તાવ દૂર થાય છે. આધુનિક સંશોધન મુજબ પણ જર્નલ ઓફ ઇથનોફાર્મેકોપિયામાં એવું લખેલું છે કે જ્યારે તમે કંકોડાનો ઉપયોગ કરો છો તો એમાં એન્ટી માઇક્રોબિયલ તત્વ છે, એટલે એ આપણે વાયરસના ચેપથી બચાવે છે. સાથે સાથે એમાં એન્ટી ઇન્ફ્લામેટરી તત્વો છે કે જે તમારા શ્વાસના, ફેફસાના સોજાને ઓછા કરે છે, જેથી કફને કારણે આવતો તાવ તરત દૂર થાય છે. આમ જ્યારે કફને કારણે તાવ આવતો હોય ત્યારે કંકોડા ખૂબ સારું શાક છે. ચોથો ફાયદો છે શ્વાસ કાસ હંતી, એટલે કે કંકોડા જે છે એ જ્યારે તમને કફને કારણે ઉધરસ અને શ્વાસ થતા હોય એને તોડવા માટે ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, કંકોડાને આયુર્વેદમાં જે છે વિષગ્ન અને કફગ્ન કહેલા છે. વિષગ્ન એટલે એલર્જીને કારણે જે આપણા શરીરમાં લોહીમાં ઝેર જેવા તત્વો ફરે છે એને કંકોડા દૂર કરે છે. સાથે સાથે કફગ્ન છે, કફગ્ન એટલે કફને તોડે છે. આને કારણે તમારા શરીરમાં જ્યારે પણ કફ થયો હોય અને શ્વાસ કે ઉધરસ થયા હોય ત્યારે તમે તલના તેલ કે ગાયના ઘીમાં વઘારીને સાથે લસણ અજમા સાથે કંકોડાનું શાક ખાશો તો તમને ખૂબ જ સારો ફાયદો થશે. આ જ વાતની પુષ્ટિ કરનારો એક અહેવાલ જર્નલ ઓફ ઇથમોક ફાર્મેકોપિયામાં કહેલો છે. એમાં કહ્યું છે કે કંકોડા જે છે એન્ટી ઇન્ફ્લામેટરી છે, એટલે કે શ્વાસ નળીના સોજાને ઘટાડે છે. સાથે સાથે એ એન્ટી એલર્જીક પણ છે, એટલે તમારા શરીરમાં એલર્જીને પણ દૂર કરે છે. આને કારણે શ્વાસ અને ઉધરસ જો તમને લાંબા સમયથી હોય, વારંવાર થતા હોય, તો ચોમાસાનું આ શાક તમારા માટે વરદાનરૂપ થઈ શકે છે. પાંચમો ફાયદો છે કૃમિઘ્ન. કૃમિઘ્ન એટલે આંતરડાના કૃમિને મારનાર. મિત્રો, આ રીતે જોવા જઈએ તો કંકોડા બાળકો માટે સૌથી બેસ્ટ શાક છે. આયુર્વેદ અનુસાર બાળકોને મોટાભાગના રોગ પેટમાં કૃમિ થવાને કારણે અને કફ દોષ વધવાને કારણે થતા હોય છે. એટલે જ આપણે જોયું છે કે બાળકોને જે છે એ પેટની સમસ્યા અને કફની સમસ્યા વધારે જોવા મળે છે. હવે જો બાળકોને પ્રોત્સાહિત કરીને અઠવાડિયામાં 1-2 વખત કંકોડાનું શાક ખવડાવવામાં આવે તો એના પેટના કૃમિ પણ દૂર થાય છે અને એનો કફ પણ દૂર થાય છે. આયુર્વેદમાં તો આ કહ્યું જ છે, પણ જર્નલ ઓફ ઇથનોફાર્મોકોપિયામાં પણ એવું કહેવામાં આવેલું છે કે જો તમે રેગ્યુલર રીતે કંકોડાનું શાક ખાવ છો તો એન્ટી હેલમિન્થ છે, સ્પિન ગાર્ડને એન્ટી હેલમિન્થ કહેવામાં આવ્યું છે, એટલે કે તમારા આંતરડામાં જે કૃમિ બને છે એને ઓછા કરે છે. સાથે સાથે કંકોડામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાને કારણે એ બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં પણ ખૂબ વધારો કરે છે. આથી ચોમાસાની સિઝનમાં આપણા બાળકોને અઠવાડિયામાં 1-2 વાર તો કંકોડા આપવા જ જોઈએ. છઠ્ઠો ફાયદો છે મેહઘ્ન. મેહ એટલે કે ડાયાબિટીસ, ઘ્ન એટલે કે કંટ્રોલ કરનાર. કંકોડા જે છે એ આપણા શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. કઈ રીતે? મિત્રો, કંકોડા પચવામાં ખૂબ હલકા છે અને સાથે સાથે કડવા રસવાળા છે, એટલે જો ડાયાબિટીસમાં એનો ઉપયોગ કરવામાં આવે તો સુગર કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદો થઈ શકે છે. જનરલ ઓફ ડાયાબિટિક રિસર્ચમાં એવો અહેવાલ પબ્લિશ થયેલો છે કે સ્પિન ગાર્ડ એટલે કે કંકોડા જે છે એમાં ખૂબ જ સારા પ્રમાણમાં સુગર કંટ્રોલ કરવાનો ગુણધર્મ રહેલો છે અને ઇન્સ્યુલિનને શરીરમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરાવડાવે છે. ડાયાબિટીસના પેશન્ટમાં મોટેભાગે ઇન્સ્યુલિન તો બનતું હોય છે પણ એનો શરીરમાં વપરાશ થતો હોતો નથી, જે કંકોડાથી ખૂબ સારી રીતે સુધરી શકે છે. એટલે કે જે લોકોને ઇન્સ્યુલિન જે છે એ શરીરમાં વપરાતું હોય, ઇન્સ્યુલિન રેઝિસ્ટ થતું હોય, એવા લોકો માટે કંકોડા ખૂબ જ ઉપયોગી છે. ફાયટોથેરેપી રિસર્ચમાં એવું કહેવામાં આવેલું છે કે કંકોડા જે છે એ ડાયજેશન અને મેટાબોલિઝમ બંનેને ખૂબ જ સારી રીતે સુધારે છે, એને કારણે તમારા સુગર કંટ્રોલ કરવામાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. એટલે જો તમને ડાયાબિટીસ છે તો કંકોડાનું શાક તમારા માટે બેસ્ટ છે. સાતમો ફાયદો છે વિષગ્ન. વિષગ્ન એટલે શરીરમાંથી ઝેરને દૂર કરનાર. મહર્ષિ ભાવપ્રકાશે કંકોડા માટે કહ્યું છે, સર્પ દર્પ હારી, એટલે કે સાપનો ઝેર ચડ્યો હોય ને તો એ કંકોડાના પાન, એના ફળ અને એના મૂળ ખૂબ ઉપયોગી છે. હવે તમે કલ્પના કરો, જે વસ્તુ સાપના ઝેરમાં ઉપયોગી હોય
એ શું આપણા શરીરના જેને દૂર ન કરી શકે? ચોક્કસ દૂર કરી શકે. કંકોડા જે છે લીવરને ખૂબ મજબૂત કરે છે અને શરીરમાંથી જેને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. એટલે કંકોડાનું શાક જે છે બોડીને નેચરલી ડિટોક્સ કરે છે. સાથે સાથે હજી તમે જો એડવાન્સ ઉપયોગ કરવા માગતા હો તો કંકોડાના ફ્રૂટ અને એના પાનને બાફી રસ કાઢીને જો તમે સવારે પીશો 2-3 દિવસ સુધી, તો તમારી બોડી નેચરલી ડિટોક્સ થવા માંડશે. આ વાતની સાબિતી જર્નલ ઓફ નેચરલ પ્રોડક્ટ્સ નામના આધુનિક વિજ્ઞાનના લેખમાં બતાવેલું છે કે કંકોડા છે એન્ટીઓક્સિડન્ટ છે, વિટામિન સીથી ભરપૂર છે, આને કારણે શરીરમાં ઝેરી તત્વોને એકઠા થવા દેતું નથી. સાથે સાથે એશિયન જર્નલ ઓફ ન્યુટ્રિશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કંકોડા કિડની અને લીવરને જે છે અંદરથી સાફ કરે છે, એટલે બોડી ડિટોક્સિફિકેશન માટે કંકોડા ખૂબ ઉપયોગી છે. એટલે ડિટોક્સ માટે જે તે ખાવા કરતાં કંકોડાનું શાક ચોમાસામાં જરૂર ખાવ. 8મું છે વૃષ્ય. નિઘંટુ રત્નાકર નામના આયુર્વેદના ગ્રંથમાં કંકોડાને વૃષ્ય કહેવામાં આવ્યું છે. વૃષ્ય એટલે કામશક્તિ વધારનાર. કંકોડાના શાકને વધારે પ્રમાણમાં ઘી અને લસણ સાથે વઘારીને લેવામાં આવે તો એ આપણી કામશક્તિ માટે ખૂબ ઉપયોગી નીવડી શકે છે. જનરલ ઓફ સેક્સ્યુઅલ મેડિસિનમાં આ જ વાતને સમર્થન આપતો એક લેખ પ્રકાશિત થયેલો છે, જેમાં કહ્યું છે કે સ્પાઇન ગાર્ડ છે તમારા પાચનતંત્રને સુધારે છે અને સાથે એમાં એવા પ્રકારના મિનરલ્સ રહેલા છે કે જે તમારા જાતીય ઉત્સાહમાં વધારો કરી શકે છે. એટલે કંકોડા જે છે એ તમારા રિલેશનશીપને પણ સુધારી શકે છે, ખાવા જોઈએ. મિત્રો, કંકોડાના આ 8-8 ફાયદા આપણે ત્યારે જ મળી શકે છે જ્યારે આપણે કંકોડાને આયુર્વેદમાં બતાવેલી આ 3 રીતે ઉપયોગ કરીએ છીએ. તમારી પ્રકૃતિ અનુસાર અને તમારા રોગ અનુસાર આ 3માંથી કોઈ પણ એક રીતે તમે કંકોડાનું શાક બનાવી શકો છો. સૌથી પહેલી રીત છે ગાયના ઘી, જીરું અને ધાણા સાથેનો વઘાર કરવો. મિત્રો, જે લોકોનું વજન ઓછું છે અને પિત્ત એટલે કે ગરમીની પ્રકૃતિ છે અથવા તો વાયુની પ્રકૃતિ છે, એટલે અથવા તો પિત્ત અને વાયુની બેલેન્સ પ્રકૃતિ છે, એવા વ્યક્તિઓ માટે કંકોડાનું શાક જે છે એ ગાયના ઘી ધાણા જીરું સાથે વઘારીને જ લેવું જોઈએ. બીજી રીત છે ગાયના ઘી, અજમો અને લસણ સાથે વઘારીને કંકોડાનું શાક લેવું. જો તમારી કફની પ્રકૃતિ છે અથવા તો વાયુની પ્રકૃતિ છે અને તમારું વજન વધારે છે તો તમારે ગાયના ઘી, અજમો અને લસણ સાથે શાકને વઘારીને લેવું જોઈએ. કંકોડાનું આ રીતે વઘારેલું શાક તમારા કામશક્તિને વધારનારું છે, તમારા સુગરને કંટ્રોલ કરનારું છે અને તમારા શરીરમાં વાયુ દોષને ઓછું કરનારું છે અને તમને પોષણ આપનારું છે. ત્રીજી રીત છે કંકોડાના શાકને તલના તેલ, લસણ અને અજમા સાથે વઘારીને લેવું. મિત્રો, જો તમારું વજન વધારે છે, તમારી કફની પ્રકૃતિ છે, તમને અવારનવાર કફ થઈ જાય છે, ગળામાં કફ આવે છે કે વધારે શ્વાસની તકલીફ છે, તો તમારે ગાયના ઘીની જગ્યાએ કંકોડાને તલના તેલ, અજમો અને લસણ સાથે વઘારીને કંકોડાનું શાક લેવું જોઈએ. આ રી અલગ અલગ 3 રીત કે જે તમારી રીતે તમે કંકોડાના શાકને બનાવી શકો છો. હવે જો તમારે વજન ઉતારવું છે અને તમે કડવી વસ્તુ ખાઈ શકો છો અને તમારે સુગરને કંટ્રોલ કરવું છે તો તમારે કંકોડાના પાન અને કંકોડાના શાકને પાણીથી ખૂબ બાફીને પછી એમાંથી ખૂબ સારી રીતે પાણીને કાઢીને આ શાકભાજીને ડાયરેક્ટ તમે જો ખાશો બાફેલાની રીતે તો પણ તમારું વજન ઘટશે, તમારું સુગર કંટ્રોલમાં આવશે. પણ હા, જો તમને પેટમાં વાયુ થતો હોય તો તમારે આ રીતે કંકોડાને માત્ર બાફીને લેવા ન જોઈએ પણ તમારે એને વઘારીને લેવા જોઈએ. મિત્રો, આશા રાખું છું કે કંકોડા વિશેની આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અલગ અલગ પરિવારો સાથે શેર કરો, કારણ કે આપણે આપણા થાળીમાં કંકોડાને પાછા લાવવા છે, આપણા પરિવારોમાં અનેક પ્રકારના રોગોને ઓછા કરવા છે. તો એના માટે આવા સિઝનલ શાકભાજીને સાચી રીતે ખાવાની આ રીત બધાના પરિવાર માટે ઉપયોગી થશે. એટલે વધુ ને વધુ આ વિડીયોને શેર કરો અને તમને જે કંઈ પણ પ્રશ્નો હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો. જય શ્રી કૃષ્ણ, જય ધન્વંતરી.